માં સુધી ભણ્યા હતા આજે આપણે આગળનું ભણીશું તો આજે આપણે સ્વાપોથીમાં પ્રકરણ 6 આપ લેલી ગમત એમાં ક્યાં પહોંચ્યા છીએ તો એમાં આપણે મહાવરો 10 પહોંચ્યા છીએ તો પહેલા આપણે હેડિંગ લખીશું મહાવરો 10 चलो हो गया ऊपर नोटिस संख्या के गए नीचे नानी संख्या के गए तो हो
શક્ય છે તો કે ચાલો 14 માંથી 5 છે તો કેટલા વધે તો પહેલા હાથમાં 14 ગણવાના એમાંથી 5 કાઢી નાખવા તો કેટલા વધે છે કે 9 વધે આપણે અહીંયા લખીશું 9 હવે ચાલો બાજુની લાઈનની બાદબાકી કરીએ તો ઉપર આપણે કેટલા આપેલા છે 2 અને નીચે કેટલા આપેલા છે 8 તો 2 માંથી 8 થાય તો કે 9 થાય તો ફરી વસ્તુ લઈશું આપણે 10 કો તો 2 ના કેટલા થઈ જશે તો કે 2 ની આપણે 1 લગાવી દેવાનો અને આ 10 કો આપણે બાજુમાંથી લાવીએ એટલે ત્યાં 1 ઓછો કરી નાખવાનો એટલે બાજુમાં 3 આપેલા છે 3 માંથી 1 ઓછો કરી દઈએ તો કેટલા થઈ જાય 2 તો ચાલો હવે તો 12 મોટા થઈ ગયા તો 12 માંથી 8 છે તો કેટલા વધે એટલે 4 વધે છે તો નીચે લખી દઈશું આપણે 4 પછી 2 માંથી 1 જાય તો 1 અહીંયા જો આપણને સાદુ રૂપના વ્યવહારિક દાખલા આપેલા છે અત્યાર સુધી
दुकानदार ने सवारे 384 रुपयानी आवक थई। હવે એક દુકાનવાળો છે ને સવારે કેટલા રૂપિયાની આવક થઈ? તો કે 384 રૂપિયાની। તો આપણે અહીં આપણી પહેલી રકમ મળી ગઈ કઈ છે 384 રૂપિયા। બપોરે 435 રૂપિયાની આવક થઈ। બપોરે કેટલા રૂપિયાની આવક થઈ? 432 રૂપિયાની। તો એની કુલ આવક શું થવા માટે આ બંને નું પહેલા શું કરવું પડે? સરવાળો। અને સાંજે ફેરિયાને 295 રૂપિયા ચૂકવ્યા। હવે આવક થઈ કે સવારે આવક થઈ બપોરે આવક થઈ એટલે એને પૈસા મળે અને ફેરિયાને ચૂકવ્યા એટલે એ પૈસા એને દુકાનવાળાએ આપવા પડે। તો મળે એના બદલે આપણે શું કરવાનું છે? સરવાળો। અને જેટલા રૂપિયા આપણે મળ્યા એમાંથી એને 295 રૂપિયા ફેરિયાને આપી દીધા। આપી દીધા એટલે એટલા પૈસા એની પાસે શું થાય? વધી જાય કે ઓછા થાય? તો કે ઓછા થાય। તો બીજા દાખલામાં આપણે શું કરીશું? બાદબાકી। તો દુકાનદાર પાસે કેટલા રૂપિયા રહ્યા હશે? તો જુઓ સવારની આવક અને બપોરની આવક। આવક એટલે દુકાનદારને પૈસા મળે છે એટલે એની પાસે પૈસા વધે એટલે એ બંનેનો શું કરવાનો છે આપણે? સરવાળો। પછી સરવાળો કરીએ એટલે પહેલા દાખલામાં આપણે સરવાળો કરીશું પછી જેટલા રૂપિયા એની પાસે છે એમાંથી એને 295 રૂપિયા ફેરિયાને આપી દીધા એટલે જે જવાબ આવે એમાંથી આપણે 295 રૂપિયા શું કરવાના છે? બાદ કરવાના છે। પણ આપણે અહીંયા વ્યવહારિક દાખલામાં પૂછ્યું છે એટલે આપણે જવાબ પણ કેવી રીતે લખશું? વ્યવહારિક દાખલામાં લખીએ છીએ એવી જ રીતે આપણે અહીંયા બે દાખલા ગણીશું। તો ચાલો પહેલો દાખલો જોઈએ આપણે। તો પહેલી રકમ આપી થઈ છે 384 રૂપિયા। તો આટલા રૂપિયા ક્યારે મળે છે? સવારે। તો આપણે લખશું 384 રૂપિયા સવારે। પછી 435 બીજી રકમ કઈ છે? 432। તો આટલા રૂપિયા ક્યારે મળે છે ને? બપોરે। તો આટલા રૂપિયા લખીશું બપોરે। પછી સાંજે ફેરિયાએ ચૂકવ્યા। ચૂકવ્યા એટલે એક પૈસા તો જાય તો એની કુલ આવક શોધવા માટે પહેલા આ બંને નું આપણે શું કરી લઈએ? સરવાળો। એની કુલ આવક શોધવા માટે પહેલા આનો આપણે શું કરવો પડશે? સરવાળો। તો ચાલો સરવાળો કરીએ। 4 ને 2 6, 8 ને 3 11, 11 ને 2 32 1, 3 ને 4, 4 ને 4 8। હવે તમને ખ્યાલ છે ને કે વ્યવહારિક દાખલામાં આપણે સરવાળો કરીએ તો પાછળ શું લખીએ છીએ? કુલ। હવે વેપારી પાસે કુલ કેટલા રૂપિયા થયા? 816 રૂપિયા। વેપારી પાસે કુલ કેટલા રૂપિયા થયા? 816 રૂપિયા થયા। તો પહેલા આપણે આની જેમ જ છે જવાબ આપ્યો એને આપણે ઉપર લઈ ગયા તો અહીંયા પણ જે જવાબ આવ્યો અહીંયા આપણે ઉપર લઈ જશું તો કે 816 કુલ બરાબર। એમાંથી શું છે જુઓ તો કે સાંજે ફેરિયાને 295 રૂપિયા ચૂકવ્યો। ફેરીની જાતે ત્રીજી રકમ લખીએ 295 રૂપિયા ચૂકવ્યા। ચાલો બે રકમ પાછી આપણે મળી ગઈ। હવે રૂપિયા ચૂકવ્યા હોય તો આપણે શું કરવું પડે? એટલા રૂપિયા વધે કે ઓછા થાય? તો કે ઓછા થાય એટલે કે આ દાખલામાં આપણે શું કરીશું? બાદબાકી। તો બાદબાકીની નિશાની કરી દઈએ। તો ચાલો હવે આપણે દાખલો ગણતા આવડે તો ચાલો 6 માંથી 5 થઈ ગયો કેટલા વધે છે? 1। પછી 1 માંથી 9 થઈ ગયો તો કે 1 માંથી 9 જાય 9। તો શું લેવો પડે આપણે? 10 કો। તો 1 ના કેટલા થઈ જશે? 11। અને 10 કો આપણે કોની પાસેથી લાવ્યા? બાજુવાળા પાસેથી। તો બાજુમાં કેટલા આપેલા છે? 8। એમાંથી 1 ઓછો કરી દઈએ 8 માંથી 1 કાઢી નાખો તો કેટલા વધે? 7। ચાલો હવે ઉપર મોટા થઈ ગયા તો 11 માંથી 9 થઈ તો કેટલા વધશે? 11 માંથી 9 થઈ તો 2। 7 માંથી 2 થઈ તો 5। અને બાદબાકીનો દાખલો હોય તો અહીંયા આપણે શું લખીશું? બાકી રહ્યા। શું લખીશું? બાકી રહ્યા। ચાલો સ્થગિત થઈ ગયો। હવે તો આપણે એક પણ રકમ આપેલી નથી એટલે કે જે આજ બીજા દાખલામાં જે જવાબ આવ્યો એ આપણો છેલ્લો જવાબ। પછી આપણે દાખલો રકમ લખી, વિગત લખી, હજી નીચે શું લખવાનું બાકી છે? મોટો જવાબ એ આપણે ક્યાંથી લખીએ છીએ? તો કે આપણને સવાલ આપેલો હોય સવાલમાંથી જ આપણે લખીએ છીએ। તો ચાલો મોટો જવાબ લખીએ। તો જુઓ તો અંદર તમને સવાલ શું આપેલો છે? તો કે તો દુકાનદાર પાસે
તો સોમવાર પતા
આપેલા છે અહીંયા બાદબાકીની નિશાની અહીંયા 30 આપેલા છે અહીંયા વત્તાની નિશાની ચાલો તમે આવી રકમ આપી દીધી છે બરાબર હવે કેવી રીતે આપણે રમત રમીશું તો ચાલો અહીંયા પહેલા 70 છે ઓછા 25 એટલે 70 માંથી તમારે 25 બાદ કરવાના છે અહીંયા વચ્ચે કેની નિશાની આપી છે બાદબાકી ઉપર 70 છે બાદબાકીની નિશાની વચ્ચે આપેલા છે 25 તો ચાલો 70 માંથી 25 બાદ કરવાના છે खबर से तीनों में भी पांच जाए नहीं इतने दस को ले वालों दस में भी पांच जाए तो पांच समान की बीच है तो चार तो कितने जवाब आ गए हो पिस्तालीस तो यहाँ आपने कितना लकी दे वाला चाहिए पिस्तालीस तो जो जवाब बनी गए हो आपका यहाँ बराबर सितने में भी 25 है तो कितना बचे पिस्तालीस एक जितने आड़ी लेंगे पहले आपने कितना आपने लिया चाहिए 30 પછી વત્તાની નિશાની છે તો વત્તા પછી છે 25 તો 25 બરાબર તમને આપણે એનો જવાબ લખવાનો છે તો આ બંનેનો સરવાળો કરવાનો છે 0 ને 5 5 3 ને 2 5 તો કેટલો જવાબ આવ્યો આપણો 55 તો બીજા ખાનામાં તમે કેટલા લખી દેશો 55 ખબર પડી તમને ચાલો એ રીતે આપણે જોઈએ નંબર 2 એમાં પણ એની જેવું જ છે અહીંયા તમને 40 આપેલા છે અહીંયા વત્તાની નિશાની છે હવે અહીંયા જો તો થોડુંક અલગ આપ્યું છે આપણે વચ્ચેની રકમ આપી નથી ડાયરેક્ટ આપણે જવાબ આપી દીધો છે ઓકે 40 ની સાથે અહીંયા એની રકમનો સરવાળો કરવાનો છે કે જવાબ 65 આવે 40 માં કેટલા લખી લીધું 65 આવે તો એના માટે આને બાદ કરી દેવાના 40 માં 40 નો અને અહીંયા જે રકમ આપેલી હોય એનો સરવાળો કરીએ તો 65 જવાબ આવે એ રીતે આપણે દાખલો કરવાનો છે તો આવું જોવાનું છે અહીંયા આપણે રકમ ગોતવાની છે અને અહીંયા જવાબ 65 લાવવાનો છે તો અહીંયા 65 ક્યારે જવાબ આવે તો જુઓ અહીંયા 0 આપેલા છે તો 5 આવે એટલે અહીંયા કેટલા લખવા પડે 5 પછી આપણે 6 બનાવવાના છે 4 આપેલા છે તો કેટલા ઘટે છે 2 તો એનો મતલબ કે અહીંયા વચ્ચે કઈની સંખ્યા આપેલી હશે 25 જુઓ હવે 40 નો અને 25 નો સરવાળો કરો તો જવાબ આવી જશે 65 તો કે 0 ને 5 5 4 ને 2 6 આવી ગયો આપણો જવાબ હવે આપણે વચ્ચેની રકમ મળી ગઈ તો આપણે અહીંયા એની બાદબાકી કરી દેવાની છે તો કે 90 માંથી 25 બાદ કરવાના છે તો 10 કો લેવો પડે 10 માંથી 5 જાય તો 5 8 માંથી 2 જાય તો 6 તો અહીંયા પણ કેટલો જવાબ આવી જાય છે 65 ખબર પડી ગઈ તમને સમજાયું આમાં સરવાળો અને બાદબાકી જ કરવાનું છે પણ અહીંયા તમને રમતની રીતે આપેલું છે એવી જ રીતે જો તમને નંબર 3 આપેલો છે અને નંબર 4 આપેલો છે આ બંને તમારે જાતે કરવાનું છે તો ચાલો બાળકો આજે આપણે આ વિડીયોમાં શું શીખ્યા તો કે આ વિડીયોમાં આપણે મહાવરો 10 જોયો એમાં સાધુ રૂપના દાખલા જોયા એમાં મેં તમને બે દાખલા શીખવાડ્યો ખબર પડી સાધુ રૂપના દાખલો હોય તો બે દાખલા ગણવાના પહેલી રકમ બે રકમનો ઉપયોગ કરીને પહેલો દાખલો એનો જવાબ ઉપર લઈ જવાનો ત્રીજી રકમ નીચે મૂકીને બીજો દાખલો કરવાનો અને બાકીના દાખલા મેં તમને જાતે કરવાના પછી પ્રશ્ન 2 માં પણ સાધુ રૂપના દાખલા જ આપેલા હતા પણ વ્યવહારિક દાખલા આપેલા હતા મેં તમને પહેલો દાખલો ગણાવ્યો અને બાકીના બે દાખલા સમજાવ્યા છે એ પ્રમાણે તમારે એની પછીના બે દાખલા ગણી લેવાના હતા પછી આપણે જોઈ સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 માં તો બાદબાકીના દાખલા છે એ તો સાવ સહેલા છે આપણે આગળ ભણી ગયા છીએ એ દાખલા તમારે જાતે કરવાના છે પછી પ્રશ્ન 2 માં પણ સાધુ રૂપના દાખલા છે જે આપણે અત્યારે જોયા એ સાધુ રૂપના દાખલા 3 પણ તમારે જાતે કરવાના છે એની પછી 3 નંબર અને 4 નંબરનો દાખલો મેં તમને સમજાવી દીધો અને નંબર પ્રશ્ન 3 માં 1 અને 2 નંબર મેં તમને અહીંયા કરાવ્યા છે અને એની બાકીના જે બે વધ્યા નંબર 3